નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. શ્રી સંદેશ બુદ્ધિજીવીઓને માટે સંદેશ ભાગ ત્રણ. પ્રબુદ્ધ વર્ગ સમાજ સુધારમાં લાગી જાય. આજે તો ફક્ત સામાજિક વિકૃતિઓ સામે જ લડવાનું છે. થોડા સમય પહેલાં જ્યારે મહાત્મા ગાંધી દેશની સ્વતંત્રતાના કાર્યક્ષેત્રમાં ઉતર્યા હતા ત્યારે પણ સામાજિક વિકૃતિઓ તો હતી જ, પરંતુ સાથે સાથે સમાજના પગમાં અંગ્રેજોની ગુલામીની સાંકળો પણ બંધાયેલી હતી. મહાત્મા ગાંધીજીએ તો વિષમ પરિસ્થિતિમાં કોઈ પણ જાતના સાધનો સ્વતંત્રતા સંગ્રામ શરૂ કર્યો હતો અને પોતાના સાહસ તથા પરિશ્રમના બળે ખૂબ સફળતા મેળવીને સંસારની સામે એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું હતું. વિકૃતિઓ જોવામાં જ ભયંકર લાગે છે, વાસ્તવમાં તેનામાં કોઈ શક્તિ હોતી નથી. સત્પ્રવૃત્તિઓનો પ્રકાશ ફેલાતા જ તેમનો અંધકાર આપોઆપ દૂર થવા માંડે છે. પ્રબુદ્ધ વર્ગ દરેક પ્રકારની શંકાઓ તથા ભય છોડીને સમાજ સુધારના કાર્યક્રમમાં લાગી જવું જોઈએ. જેનો અંતરાત્મા દેશ તથા ધર્મ પ્રત્યે જાગૃત હોય અને જેના મનમાં સમાજ પ્રત્યેની દયનીય દશા જોઈને પીડા થતી હોય એવા દરેક ભાગ્યવાન માણસ પોતાને પ્રબુદ્ધ વર્ગનો સભ્ય માને. જે બુદ્ધિમાન પોતાની અંદર આદર્શવાદ, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, સામાજિકતા અને માનવતાનો અંશ છે એવું માનતો હોય તથા દેશ તથા સમાજની વર્તમાન જોઈ દશા જોઈને ક્ષોભ પામતો હોય, જેના હૃદયમાં એ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય તેવો દરેક માણસ પોતાને પ્રબુદ્ધ વર્ગનો માને અને પરમાત્માએ મને આ પાવન કાર્ય પૂરું કરવાની જવાબદારી સોંપી છે એમ માનીને પોતાના કર્તવ્યમાં લાગી જાય. દરેક પ્રબુદ્ધ વ્યક્તિ નવનિર્માણ ઉપરાંત સુધારાત્મક કાર્યક્રમોમાંથી પોતાને યોગ્ય કોઈ પણ એક કે વધારે કાર્યક્રમ પસંદ કરી શકે છે અને તેમનો ધાર્મિક ભાવના સાથે પોતાના સમાજના કલ્યાણ માટે ફેલાવો કરી શકે છે. આજે સમયની માંગ છે કે સમાજના પ્રબુદ્ધ લોકો એકલા કે ભેગા મળીને સમાજ સુધારણાનું કોઈક કામ હાથ ધરીને આગળ વધે અને બીજા લોકોને પણ તેમાં જોડવાની પ્રેરણા આપે. સંસારની બધી ક્રાંતિઓ તથા પરિવર્તન પ્રબુદ્ધ વર્ગ દ્વારા જ થયા છે. આજે પણ સમાજ સુધારનું મહાન કાર્ય પ્રબુદ્ધ વર્ગ જ કરી શકે છે અને તે માટે તેણે આગળ આવવું જોઈએ અને કરવું જ જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, નવેમ્બર 1996, પૃષ્ઠ 38. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ આપણા સૌ ભારતવાસીના ઉજ્જવલ ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ ઓડિયો સંદેશ છે. આને માત્ર પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા અન્ય લોકોમાં પણ ફરોળ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહયોગ આપશો એ જ અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ.